गणेश महोत्सव ने हवे गणतरीना दिवसों ज बाकी रह्या छे, परंतु कोरोना महामारीना लीधे आ वखते खुद विघ्नहर्ताने पण कोरोनानुं विघ्न नड्युं छे। दर वर्षे थता वास्ते गास्ते गणपति महोत्सवनी उजवणी पर आ वखते महामारीना लीधे प्रतिबंध मूकवामां आव्यो छे। जिल्ला मथक पालनपुरमां गणपतिनी नानी मूर्तिओ बजारमां आवी छे। कारीगरोए रोजगारीनी आशाए माटीमांथी नानी गणपतिनी मूर्तिओ बनावी रंगबेरंगी कलरथी सुशोभित करता नजरे पड़ी रह्या छे। अलग अलग सिंहासन पर बिराजमान गणेशजीनी मनमोहक माटीनी मूर्तिओ आकर्षणनुं केन्द्र बनी छे। जो कि कोरोना महामारीना लीधे भक्तोनी आस्था फीकी लागी रही छे, त्यारे मूर्तिओ बनावनार कारीगर साथे अमारा पालनपुरना संवाददाता विनोद सुंदेधाए खास वातचीत करी हती। कोरोना महामारीमां धंधा रोजगार पर पण ग्रहण लाग्युं छे, परंतु साथे साथे તહેવારો ઉપર પણ ગ્રહણ લાગ્યું છે। ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલનપુરની અંદર જુદી જુદી ગણપતિની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે। આ કારીગરો માટે એક એવો તહેવાર છે કે એવી રોજગારી છે કે વર્ષમાં એકવાર જ આખો પરિવાર સાથે બેસીને મૂર્તિઓ બનાવે છે, અને એમાંથી જે આવક મળે છે એ મેળવે છે, એ એક વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચલાવે છે। આપ જોઈ શકો છો કે જુદા જુદા શણગાર વિધન હતા ગણપતિના અહીંયા કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ સુશોભનથી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે। આખું પરિવાર અલગ અલગ રંગોથી ગણપતિને એકદમ સુશોભિત લાગે એ રીતની તૈયાર કરવામાં આવી રહી છે। અલગ અલગ સિંહાસન ઉપર ગણપતિની આ મૂર્તિઓ તૈયાર છે। આમ તો દર વર્ષે અહીંયા મોટી ભીડ જામે છે ગણપતિ મહોત્સવના થોડાક દિવસ અગાઉ, પરંતુ આ વખતે કોરોના મહામારીમાં ગ્રાહકોની કોઈ ભીડ અહીંયા જોવા મળતી નથી। અહીંયા જે મૂર્તિઓ તૈયાર કરે છે એ કારીગરો સાથે વાત કરીશું, કેવું છે આ વખતે કોરોના મહામારીની અંદર માહોલ? કોરોના મહામારીમાં આ વખતે થોડી મંદુ ચાલે છે, કેમ કે હર સાલ કરતાં 20% જ અમારે પબ્લિકનો અવડો જવડો લાગે છે, અને કોરોનાને લીધે પબ્લિક મૂર્તિ પધરાવવા જવા માટે વિસર્જન કરવા માટે એ લોકો વિચારે છે બરાબર। તો અમારે ત્યાં માટીની સાંધણી બનાવવામાં આવેલી છે, તો પોતે ઘેર બી વિસર્જન કરી શકે છે, ને પબ્લિક હર સાલ કરતાં 80% અમારું ખૂબ મંદુ છે, ને અમારી ઘરની ફેમિલી લઈ ને અમે અલગ અલગ જાતના વિવિધ પ્રકારના કલરો કરીએ છીએ, ને ડિઝાઇનો ગણપતિની પૂરીને ગ્રાહકને સંતોષકારક આપીએ છીએ। કેટલા સમયથી આ મૂર્તિ તૈયાર કરો છો, અને કેટલા રૂપિયાથી મળીને કેટલા રૂપિયા સુધીની આ મૂર્તિનું વેચાણ કરો છો? 100 રૂપિયાથી મળીને 800 રૂપિયા સુધીની અમુક મૂર્તિઓ છે। તો અમે 4-5 વર્ષથી આ ધંધો કરીએ છીએ, ને થોડું ઘણું અમારે દાળ રોટી મળી આવે બસ। કોરોના મહામારીમાં આજે કેવો ગ્રાહકીનો માહોલ છે? અમારો ગ્રાહકીનો માહોલ ખૂબ ઓછો જ છે, એટલે 100 માંથી 20% જ અમારો માહોલ દેખાય છે, એનાથી કોઈ વધારે થવાનો નથી। કેવા પ્રકારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવો છો? અલગ અલગ વિવિધ પ્રકારની સિંહાસનવાળી છે, લાલ બાદશાહ છે, 4-5 કલરની ડિઝાઇનોમાં અમારી પાસે મૂર્તિઓ છે, માટીની સાંધણી મળશે। કેટલા પરિવાર આ મૂર્તિઓ બનાવવા સાથે જોડાયેલ? અમે 7-8 જણા છીએ ઘરના, મારે 3 બેબલીઓ છે, બે માણસો અમે છીએ, પછી એક ભાઈ છે, એમ કરીને અમે કુલ 8-9 જણા છીએ। પહેલાંનો જે આ સમયનો માહોલ અને આજનો માહોલમાં કેટલો તફાવત લાગે છે? ઘણો તફાવત લાગે છે। પહેલાંના માહોલમાં તો પહેલે છે ને અમારે પાણી પીવાની નબળે નથી મળતી ફળ, આ સાલ તો અમે એમનેમ બેઠા છીએ, ખુલ્લા આમ કોઈ ઘરક બી દેખાતા નહીં, ને લોકડાઉનનો તો એકદમ ખીલો જ વાગી જશે, તો કે પબ્લિક ઘરમાંથી બહાર નીકળે તો એ બીક લાગે છે પબ્લિકને, ને અમે આ નાનો મોટો ગુજરાન કરીએ છીએ, અમારા ધંધા રોજગાર બીજા છે નહીં। આ વખતે જાહેરમાં થતા ગણપતિ મહોત્સવ કોરોના મહામારી પર પ્રતિબંધ છે, ત્યારે લોકો ઘરે ઘરે ગણપતિની પૂજા કરે, મહોત્સવ ઉજવે એ માટે લોકો પણ આવી રહ્યા છે, પરંતુ આ જે મૂર્તિઓ છે માટીની બનાવેલી છે, જેથી એનું વિસર્જન પણ સહેલાથી થઈ શકે છે। પણ સવાલ એ છે કે દર વર્ષે અહીંયા જે ભીડ જામતી હતી, અહીંયા ગણપતિની સ્થાપના કરવા માટે મૂર્તિઓ લેવા માટે ભીડ અહીંયા જોવા કોરોના મહામારીને કારણે જોવા નહીં મળતી, જેના કારણે જે કારીગરો છે જે વર્ષમાં એક વખત જે આ મૂર્તિ વેચીને જે આવક મેળવીને જે વર્ષ દરમિયાન જે પરિવારનું જે રોજગારી જે ચલાવે છે, એ આવક ન હોવાના કારણે થોડી નિરાશા પણ આ લોકોમાં છે। કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।
પાલનપુર શહેરમાં જાહેર સ્થળ પર ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ હોવાથી હાલમાં લોકો માટીની નાની મૂર્તિઓ ઘરે લઈ જઈ ગણેશજીની સ્થાપના કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે કોરોના વાયરસની મહામારીના લીધે મૂર્તિઓના વેચાણ કરતા કારીગરોની રોજગારી પર માઠી અસર જોવા મળી રહી છે. રૂપિયા 100 થી 800 સુધીની માટીમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓને અલગ અલગ શણગારથી સજાવવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે ભલે જાહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી પર રોક લગાવવામાં આવી હોય, પરંતુ આસ્થા સાથે જોડાયેલા આ મહોત્સવની ઘરે ઘરે ઉજવી આવા કારીગરોને રોજગારીનો અવસર આપી પ્રોત્સાહન આપવું જોઈએ. જે હમણો મંડળ ચાલતા ગણપતિના એ આ વખતે નહીં ચાલવાના. કોરોના મહામારીના લીધે એ મંડળ એકે આયોજવાના નથી. એટલે બધાને પોતપોતાના ઘરે મૂર્તિ રાખવાની, પોતપોતાના ઘરે ઉજવણી કરવાની અને પોતાના ઘરે જ વિસર્જન કરવાનું છે. એ બધા ઘરઘરમાં પોતાના ઘરઘરમાં જે ઉજવણી કરશે એ આવા લોકોનો વેપાર ચાલશે, જે મૂર્તિઓ બનાવે છે એમનો વેપાર ચાલશે. બધા ઘરે ઉજવણી કરી શકશે સારી રીતે અને વ્યવસ્થિત રીતે ઉજવી શકશે.